સૌને જય બજરંગબલી. મિત્રો, જાણો છો તમે હનુમાન ચાલીસા? તમને આવડતી જ હશે. અને તમે ક્યારે એ વિચાર્યું છે કે હનુમાન ચાલીસામાં હનુમાનના કેટલા નામ છે, એનો આંકડો, એની સંખ્યા ક્યારે જોઈ તપાસી છે? બહુ એક ચોક્કસ આંકડો તુલસીદાસે હનુમાનજીના નામ સાથે મૂક્યો છે. એટલે એમ કહી શકાય કે હનુમાનજીના જેટલા નામોલ્લેખ થયા છે એ સંખ્યા ખૂબ સૂચક છે અને સીધી તે રામ સાથે નિસ્બત ધરાવે છે. તમને થશે આવું તો ક્યારેય વિચાર્યું નથી, આવું કેમ થાય, કઈ રીતે? યાદ રહે, હનુમાનજીના સ્વયંના નામ, એની ઓળખ, એના ગુણવાચી નામ, આ બધાનો સરવાળો 27 થાય છે, 27. હવે તમે આ 2 અને 7નો સરવાળો કરો તો 9 થાય. એ સીધો જ રામનવમી, રામના જન્મના સંકેતને નિર્દેશે છે. એક તમને કહું, ગુણદર્શી 9 નામ છે અને 18 એવા નામ છે કે સીધા હનુમાનજીની ઓળખ, હનુમાનજીના નામ સાથે નિસ્બત ધરાવે છે. એવા 18 નામ, એટલે 18 અને આ 9નો આંકડો એ અર્થમાં પણ સૂચક છે. તમને ગણાવું એ 18 કયા અને પેલા ગુણવાચી, ગુણદર્શક એવા 9 નામ બીજા કયા. હા, ચોક્કસ. જો હનુમાન એવા નામોલ્લેખ હનુમાન ચાલીસામાં 4 વખત છે. પહેલાં સંખ્યા કહી દો, પછી એના દ્રષ્ટાંત, એની ઓળખ પણ આપીશ. હનુમંત એવા 3 નામ છે, 3 વખત હનુમંત નામનો ઉલ્લેખ છે. મહાવીર એ નામનો 2 વખત ઉલ્લેખ છે, 1 વખત બજરંગી, 1 વખત કપીસ, 1 વખત કેસરીનંદન, 1 વખત શંકર સુવન, 1 વખત અંજની પુત્ર, 1 વખત રામદૂત અને 3 વખત પવનપુત્ર. એ અર્થમાં કે 1 વખત પવનકુમાર આવે છે, 1 વખત પવન તનય આવે છે અને 1 વખત હનુમાન ચાલીસામાં પવનસુત એ નામે હનુમાનજીની ઓળખ મળે છે. એટલે આ 18 નામ હનુમાનજીના થયા. તો અન્ય ગુણદર્શી, ગુણવાચી, એની યોગ્યતા, એની લાયકાત, એની સિદ્ધિને પ્રગટાવતા એવા ગુણવાચી નામ તમે જુઓ 9 મળે છે. સંકટહરણ, પછી મંગલમૂર્તિ, જ્ઞાન ગુણસાગર, વિદ્યાવાન, ગુણી, અતિચાતુર, બલવીર, હરિભક્ત અને તિહુલોક ઉજાગર, એમ 9 બીજા ગુણદર્શી છે. આ ક્યાં ક્યાં અને કઈ કઈ પંક્તિમાં હવે તમને યાદ હશે, અને છતાં એક વખત આપણે એને યાદ કરી લઈએ અને એ દ્વારા હનુમાનજીને સ્મરી લઈએ. જો હનુમાનજીના 4 વખત જ્યાં નામોલ્લેખ થયા છે, જય હનુમાન, જ્ઞાન ગુણસાગર, ત્યાં પહેલી વખત. બીજી વખત સંકટ છે હનુમાન છુડાવે, ત્યાં બીજી વખત. ત્રીજી વખત જય 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 હનુમાન ગુસાઈ, ત્યાં ત્રીજી વખત. અને ચોથી વખત જો યહ પઢે હનુમાન ચાલીસા, ત્યાં ચોથી વખત. એમ 4 વખત હનુમાનજીના નામોનો ઉલ્લેખ તુલસીદાસે કર્યો. હનુમંત એવા નામ 3 વખત તુલસીદાસ ઉલ્લેખે છે હનુમાન ચાલીસામાં. કઈ જગ્યાએ 3 વખત? એક વખત જપત નિરંતર હનુમંત બીરા, ત્યાં હનુમંત એક વખત આવ્યો. બીજી વખત ઔર દેવતા ચિત્ત ન ધરી, હનુમંત સે સર્વ સુખ કરી, ત્યાં બીજી વખત. અને ત્રીજી વખત સંકટ કટે મીટે સબ પીળા, જો સુમીરે હનુમંત બલબીરા, ત્યાં ત્રીજી વખત. હવે તમે જુઓ, મહાવીર એટલે કે મહાવીર હનુમાન, એ મહાવીરના નામનો ઉલ્લેખ 2 વખત તુલસીદાસે હનુમાન ચાલીસામાં કર્યો. કઈ જગ્યાએ? એક પેલું ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, ત્યાં એક વખત. અને બીજી વખત મહાવીર બિક્રમ બજરંગી, આ એક ત્યાં વખત. એક વખત બજરંગી શબ્દ આમાં જ, મહાવીર બિક્રમ બજરંગી, બજરંગી આપણે કહીએ ને, બજરંગીનો અર્થ બહુ સૂચક છે. વજ્ર જેવું જેનું શરીર છે, અંગો જેના વજ્ર જેવા છે, એટલે વજ્ર અંગી, હિન્દીમાં વજ્ર અંગી કહેવાયા. એક વખત પવનકુમાર, સુમીરો પવનકુમાર. એક વખત પવનસુત, અંજની પુત્ર પવનસુત નામા.
एक वक्त पवन तनय, पवन तनय संकट हरण मंगल मूर्ति रूप। तो आ ए हनुमान जी ना एक वक्त रामदूत तरीके उल्लेखाय छे। रामदूत अतुलित बलधामा, ए अर्थ में तमे जुओ तो एक वक्त रामदूत, एक वक्त अंजनी पुत्र, एक वक्त केसरी नंदन, एक वक्त शंकर सुवन, शंकर सुवन केसरी नंदन आ एना नामों ले। कपीश जय कपीश तिहु लोक उजागर, पवन कुमार, पवन सुत, पवन तनय, बजरंगी एक वक्त, महावीर बे वक्त, हनुमंत त्रण वक्त अने हनुमान चार वक्त, एम कुल 18 वक्त हनुमान जी ना विविध नाम तुलसीदासे आ हनुमान चालीसा में प्रयोज्या छे अने ए निमित्ते एनी विविध ओळख करावी छे। नौ बीजा नाम गुणवाची छे, गुणदर्शी छे, गुणदर्शक छे, जेना व्यक्तित्वनी साची ओळख करावे छे। एक तो छे संकट हरण, दुखो हरनार एवा। बीजा छे मंगलमूर्ति, जोईने तमने आम तमे जो तो त्यां तमारो मंगल थई जाय, शुभ थाय, मंगल एवी एमनी मूर्ति छे, एवो एनो देखाव छे। त्रीजो ज्ञान गुण सागर छे, ज्ञान अने गुणोना समुद्र छे। एक विशेषण गुण विशेष एवो छे विद्यावान, गुणवान तो छे, गुणी शब्द छे एक बीजी एमनी ओळख, गुणी विद्यावान पण छे अने चतुरो में चतुर एवा अति चतुर पण छे। विद्यावान गुणी अति चातुर ए त्रण एक ज पंक्ति में एना गुणवाचक एवा नाम मळी रहे छे। बजरंगी मैं कीधु एम बलवीर पण छे, बलवीर पण छे, बलवान पण छे, एटले बलबीर। एक हरिभक्त एवं नाम हनुमान चालीसा में हनुमानजी माटे तुलसीदास प्रयोजे छे। अने एक नवमू ए तिहु लोक उजागर, त्रणेय लोकने अजवाळना तिहु लोक उजागर। एटले आवा बीजा नव नाम 18 એમના વિધવિધ નામો અને 9 એમના ગુણવાચી ગુણદર્શી એમની ઓળખ કરાવનારા, એમની શક્તિ અને એમના સામર્થ્યનું પ્રદર્શન કરાવનારા એવા બીજા 9 નામો હા આપણે એ પણ જોઈ લઈએ। હનુમાનજીના જો આ 18 વત્તા 9 એને કરીને 27 છે તો રામના કેટલા નામ હશે? હનુમાન ચાલીસમાં રામનો કેટલી વખત ઉલ્લેખ થઈ ગયો હશે? આમ તો છે તો હનુમાન ચાલીસા, પણ અંતે રામ ભક્ત છે એ આપણે ન ભૂલીએ। અને રામનો ઉલ્લેખ પણ આ હનુમાન ચાલીસામાં તુલસીદાસે જેટલી સંખ્યામાં કર્યો છે એ સંખ્યા પણ સૂચક છે। 9 નામ, 9 વખત રામનો ઉલ્લેખ તુલસીદાસ કર્યો, અને એ જ રીતે 9 અન્ય નામ રામની, અન્ય ઓળખ, અન્ય ગુણવાચી ગુણદર્શી એવા નામ, એટલે રામના 9 સીધા જ ઉલ્લેખ અને 9 એના ગુણદર્શી એવા ઉલ્લેખ, એમ કરીને 18। એટલે તમે જુઓ રામ અને હનુમાનજીની સંખ્યા, નામોની સંખ્યા, નામોના ઉલ્લેખો એ અર્થમાં સૂચક છે। 9 વખત રામના ઓળખસમાં ગુણવાચી નામ, તો 9 વખત હનુમાનજીના ઓળખસમાં ગુણવાચી નામ। રામ સ્વયં રામ રૂપે, રામ નામે હનુમાન ચાલીસામાં આવતા હોય એવા 9, તો હનુમાન સ્વયં, હનુમાન, હનુમંત, બજરંગી કે એવા નામે આવતા હોય એવા 18। એટલે આ 9નો આંકડો, આ 18નો આંકડો, આ 27નો આંકડો એ અર્થમાં સૂચક છે। તમે જુઓ 9 વખત રામના ક્યાં ક્યાં ઉલ્લેખ આવે છે હનુમાન ચાલીસામાં? તો રામ કાજ કરવે કો આતુર, એક વખત રામ, રામ લખન સીતામન બસ્યા, બીજી વખત રામ, રામ મિલાય રાજપદ દિનહા, ત્રીજી વખત રામ આવ્યા, રામ દ્વારે તુમ રખવાલે, ચોથી વખત રામ આવ્યા, સબ પર રામ તપસ્વી રાજા, પાંચમી વખત રામ આવ્યા, અસુર નિકંદન રામ દુલારે, પાંચમી વખત રામ આવ્યા, અરે છઠ્ઠી વખત રામ આવ્યા, રામ રસાયન તુમારે પાસા, સાતમી વખત રામ આવ્યા, તુમારે ભજન રામ કો ભાવે, તુમારો ભજન રામ કો ભાવે, આઠમી વખત રામ આવ્યા, અને અંતમાં પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ, તો એ 9મી વખત રામ આવ્યા।
રામના અન્ય નામો લઈ જે થયા છે, રઘુવીર, રઘુવર, રઘુપતિ, રામચંદ્ર, શ્રીપતિ, હરિ, નાથ, આ બધા જ રામના અન્ય નામો, રામની અન્ય ઓળખ છે. તમે જુઓ રઘુપતિ એ નામોલ્લેખ બે વખત થાય છે. કઈ કઈ જગ્યાએ? રઘુપતિ કિની બહુત બડાઈ, એક વખત ત્યાં, અને બીજી વખત સદા રહો રઘુપતિ કે દાસા. બીજી વખત બે વખત રઘુવર એવો નામ રામ માટે તુલસીદાસ પ્રયોજે છે. એક વખત શ્રી ગુરુચરણ સરોજ રજ, એવા પ્રારંભે જ બરનવું રઘુવર બિમલ જસ, આ રઘુવર. અને બીજી વખત અંતકાલ રઘુવર પૂર જાય, પ્રારંભે અને અંતે આ રઘુવર. રઘુવીર એવો એક શબ્દ રામ માટે તુલસીદાસે જે પ્રયોજ્યો છે. શ્રી રઘુવીર હરસી ઉર લાઈ, ત્યાં રઘુવીર નામથી રામની ઓળખ મળે છે. રામચંદ્ર એવો એક વખત ઉલ્લેખ હનુમાન ચાલીસામાં તુલસીદાસ કરે કે ભીમ રૂપ ધરી અસુર સવારે, રામચંદ્ર કે કાજ સવારે, આ રામચંદ્ર. શ્રીપતિ એટલે કે રામ, લક્ષ્મીના પતિ એટલે કે વિષ્ણુ, અને વિષ્ણુનો અવતાર એટલે રામ, તો શ્રીપતિ એટલે રામ. અસ કહી શ્રીપતિ કંઠ લગાવે, આ શ્રીપતિ એટલે રામ. હરિ એટલે પણ રામ. તુલસીદાસ હરિચેરા, આઠમી વખત રામની ઓળખ, અને નવમી વખત નાથ તરીકે. કીજે નાથ હૃદય મહ ડેરા, એટલે રામ નવ વખત ઉલ્લેખાયા. અને રામના અન્ય નામ રઘુવીર, રઘુવર, રઘુપતિ, રામચંદ્ર, શ્રીપતિ, હરિ અને નાથ, એ કુલ નવ વખત. આમ 18 વખત રામ અને 27 વખત હનુમાનજી ઉલ્લેખાયા છે. પ્રભુ કરતા હનુમાનજી કઈ રીતે શિષ્ય ચડિયાતા છે, એ અહીંયા 27નો આંકડો એ રીતે સૂચક છે. અને એ 27ના આંકડાને કારણે આ હનુમાન ચાલીસા છે. સૌને જય બજરંગબલી, જય શ્રીરામ.